अंकलेश्वर बोरभाथा गाम में पूर थी शाड़ी सहित शैक्षणिक सामग्री ने भारे नुकसान थयुं छे। गामना मोटा भागनो विस्तार पाणी में गरकाव थता विनाश सर्जायो छे। शाला पण पाणी में गरकाव थता पाठ्यपुस्तको पण पड़ी गया छे। विद्यार्थी कही रहा छे कि अन्य सहाय साथे विद्यार्थियों ने शैक्षणिक किट पण पूरी पाड़वामां आवे। धोरण 10 में अभ्यास करती लक्ष्मी जीवा अनेक विद्यार्थियोना स्थिति छे। सरकार अथवा सेवाभावी संस्थाओं विद्यार्थियों की मदद आए तेवी मांग उठी छे। हालमां ज મહીસાગરના કડાણા ડેમનું પાણી છોડાતા મહી નદી ગાંડી તૂર બની હતી, જેને લઈને નદી કાંઠા વિસ્તારોને ભારે નુકસાન પહોંચ્યું હતું। પંચમહાલના શહેરા તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીના પાકને મોટા પાયે નુકસાન થતા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે। એ જ પ્રકારે શહેરા તાલુકાના મહી નદી કાંઠા વિસ્તારમાં બોડી, બાકરિયા, ખરોલી, સાદરા સહિતના ગામોના ખેડૂતોની જમીનોમાં પાણી ફરીવડતા ખેતી પાકને નુકસાન પહોંચ્યું હતું, જેને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેતી પાકને થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના ખેડૂતને પડ્યા પડપાટું જેવી સ્થિતિ સર્જાય છે। મહેસાણાના આનંદપુરા ગામના ખેડૂતો વધુ વરસાદ આવતા મુશ્કેલીમાં મુકાયા છે। પહેલા વરસાદ ઓછો પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી, તો એકાએક વધુ વરસાદમાં ખેડૂતોનો મહામૂલી પાક બળી ગયો। વધારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી દિવેલાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું। આ ગામના ખેડૂતો સાથે જ્યારે જીએસટીબીએ વાત કરી તો ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે સરકાર સહાયની જાહેરાતો કરે છે, પણ અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સુધી પહોંચતી નથી। સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાય, સહાય પૂરી પાડે તેવી આનંદપુરા ગામના ખેડૂતોએ માંગ કરી છે। અને સહાયમાં એ બધું એવું છે, દુલાલિયાવાડી છે, કોઈ પહોંચતી નહીં, બરાબર? એટલે હવે સરકારશ્રીને એટલી અમારી અરજી છે, વિનંતી છે કે સર્વે કરીને નુકસાની આલો તો જીવન ધોરણ થોડું સુધરે, ફેલ થયું છે બરાબર। મોંઘા ભાવના દિવે બિયારણો ખાતરો બધું ખેડૂતે આપણે અરગવીર ખર્ચો કર્યો, પણ એ ખર્ચામાંથી હવે કશું મળે નથી બરાબર। તો ખેડૂતોને પડ્યા ઉપર પાટું પડ્યું છે બરાબર। એટલે સરકારશ્રીને વિનંતી છે કે સત્વરે સર્વે કરાવીને સહાય આપો તો ખેડૂત થોડો ઘણો બેઠો થઈ શકે એમ, એવી અમારી